ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? આવી ગયા? અરે વાહ, ચાલો તો તમારે વાર્તા સંભળવી છે, સંભળવી છે ને? હા, મારા બાળકોને તો વાર્તા સંભળવાનું ખૂબ જ ગમે, ખરું ને? તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું. તો એક ગામ હતું. આ ગામની અંદર એક ભરવાડનો છોકરો રહેતો હતો. હવે આ ભરવાડના છોકરાને ત્યાં ઘણા બધા ઘેટા બકરાઓ પાડતા હતા. હવે આ છોકરો રોજ જ ઘેટા બકરાને ચરાવવા માટે જંગલમાં જતો હતો. પણ આ છોકરો કેવો હતો? તોફાની હતો. હંમેશા બીજાની મજાક કર્યા કરતો હતો. તો એક દિવસ તેને જંગલમાં જ્યારે ઘેટા બકરા ચરાવવા ગયો ત્યારે એમને મજાક કરવાનું મન થયું. બાજુના ખેતરમાં કામ કરતા હતા ને એ ખેડૂતોની તેમને મજાક કરવી હતી, એટલે એ તો જલ્દી જલ્દી ઝાડ ઉપર ચડી ગયો અને એક યુક્તિ વિચારવા લાગ્યો. પછી તે તો યુક્તિ વિચારીને મોટેથી બૂમો પાડવા લાગ્યો. વાઘ આવ્યો રે વાઘ, મારા ઘેટા બકરાને કોઈ બચાવો. વાઘ આવ્યો રે વાઘ, મારા ઘેટા બકરાને કોઈ બચાવો. એમ કરીને તો મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યો. હવે આ અવાજ બાજુના ખેતરમાં કામ કરતા હતા ને એ ખેડૂતોએ સાંભળ્યો, એટલે એ ખેડૂતો તો પોતાનું કામ મૂકીને પેલા ભરવાડના છોકરાની મદદ કરવા માટે જલ્દી જલ્દી આવી પહોંચ્યા. અને ખેડૂતોએ કહ્યું, ક્યાં છે વાઘ? બતાવો અમને, અમે એને મારી નાખીએ. ભરવાડનો છોકરો તો હા 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 કરીને હસવા લાગ્યો. પેલા ખેડૂતો કહે, અરે તું હસે છે? ક્યાં છે વાઘ? બતાવો મને. પછી પેલો છોકરો કહે કે વાઘ કેવો ને વાઘ કેવી? અહીં કઈ વાઘ બાગ આવ્યો નથી, હું તો તમારી મજાક કરતો હતો. એટલે પેલા ખેડૂતો તો એ છોકરા પર ચીડાઈને પોતાના કામે ફરી પાછા ચાલ્યા ગયા. આ રીતે બીજે દિવસે પણ એમણે એવું કર્યું. પછી ત્રીજા દિવસે તો સાચકલો જ વાઘ આવ્યો. વાઘ જોઈને ભરવાનો છોકરો તો ગભરાઈ ગયો. હવે શું કરવું? એટલે તો ફરી જલ્દી જલ્દી ઝાડ ઉપર ચડી ગયો. પણ પેલા ઘેટા બકરા હતા એનાથી કઈ ઝાડ ઉપર ચડાય નહીં, એટલે વાઘ તો એના ઘેટા બકરાને ફાડીને ખાવા લાગ્યો. પછી ભરવાનો છોકરો તો મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યો, વાઘ આવ્યો રે વાઘ, મારા ઘેટા બકરાને કોઈ બચાવો. વાઘ આવ્યો રે વાઘ, મારા ઘેટા બકરાને કોઈ બચાવો. એમ કરીને એ તો ફરી પાછી બૂમો પાડવા લાગ્યો. એ બૂમો બાજુના ખેતરમાં ફરી પાછા કામ કરતા ખેડૂતોએ સાંભળી. પણ તેઓ બોલવા લાગ્યા કે આપણે કંઈ એની મદદ કરવા જવાની જરૂર નથી, એ તો હંમેશા આપણી મજાક જ કરતો રહે છે. પછી આ બાજુ તો વાઘે બધા ઘેટા બકરા ફાડીને તે મારીને ખાઈ ગયો. પછી ભરવાનો છોકરો તો ઝાડ ઉપરથી ભાગ ગયો અને નીચે ઉતર્યો અને એટલો રડવા લાગ્યો. તો બાળ મિત્રો, જો આ ભરવાના છોકરા આવી મજાક જો નહીં કરતે તો એના ઘેટા બકરા બચી જતે ને. તમને આ વાર્તા સાંભળવાની ગમી ને? ધ્યાનથી બધાએ સાંભળી ને? તો ચાલો હવે તમારે મને પ્રશ્નના જવાબ આપવાના છે. તો એક ગામમાં કોણ રહેતું હતું? હા બોલો. હા, ભરવાડનો છોકરો રહેતો હતો. સરસ. પછી ભરવાડના છોકરાના ગળે શું પાડતા હતા? હા, ઘેટા બકરા પાડતા હતા. પછી ઘેટા બકરા ચરાવવા માટે ભરવાડનો છોકરો રોજ ક્યાં જતો હતો? જંગલમાં જતો હતો. સરસ. પછી ભરવાડનો છોકરો કોની મજાક કરતો હતો? બાજુના ખેતરમાં ખેડૂતો કામ કરતા હતા ને એની મજાક કરતો હતો. પછી એ ઝાડ ઉપર ચડીને શું બૂમો પાડતો હતો? હા બોલો. અરે વાહ, વાઘ આવ્યો રે વાહ, મારા ઘેટા બકરાને કોઈ બચાવો. એ રીતે એ બૂમો પાડતો હતો. હવે આવી બૂમો એમણે કેટલા દિવસ પાડી હતી? 3 દિવસ. હવે તેમાં 2 દિવસ તો તેમણે મજાક કરી હતી, પણ ત્રીજા દિવસે સાચકલો શું આવ્યો? વાઘ આવ્યો.
વાઘ આવ્યો તો ખેડૂતો મદદ કરવા માટે આવ્યા હતા? નહીં આવ્યા હતા ને? હા, કેમ કે ખેડૂતોને તો ખબર જ હતી કે એ તો હંમેશા બીજાની મજાક જ કરતો હોય છે. પછી વાઘ પેલા ઘેતા બકરા હતા તે ફાડીને ખાઈ ગયો હતો ને? હા, તો પેલો ભરવાનો છોકરો હતો તે ઝાડ ઉપરથી ઉતરીને શું કરવા લાગ્યો? રડવા લાગ્યો. શું કામ રડતો હતો? કેમ કે એના ઘેટા બકરા વાઘ ખાઈ ગયો હતો. તો આ ભરવાનો છોકરો જો મજાક નહીં કરતે તો તેના ઘેટા બકરા બચી જતે, ખરું ને? ચાલો તો હવે આપણે ફરી પાછા મળશું અને આવી નવી નવી વાર્તાઓ કરતા રહેશું. આવજો.